આપણી પાસે અહીં ચાર અલગ પદાવલીઓ એટલે એક્સપ્રેશન્સ છે અને હું ઈચ્છું છું કે આમાંથી કઈ પદાવલી માઇનસ ટુ બાય થ્રી માઇનસ બે તૃત્યાંશ જેટલી થશે તે વિશે તમે વિચારો અને હું વિડીયો રોકી તે તમને જાતે જ કરવા માટે કહું છું તો આપણે અહીં આ પ્રથમ પદાવલી ઉપર જઈએ મારી પાસે એક નવમાંશ છે અને હું તેમાં પાંચ નવમાંશ ઉમેરવા જઈ રહી છું મને અહીં કેટલા મળશે એક વત્તા પાંચ માટે મને અહીં છ મળે જો મારી પાસે નવમાં એક ભાગ હોય અને તે કઈકનો બીજો પાંચ ભાગ હોય તો આ કિસ્સામાં કંઈક એ નવમાંશ છે એટલે વન બાય નાઇન પ્લસ ફાઈવ બાય નાઇન બરાબર સિક્સ બાય નાઇન થશે હવે આપણે આનું સાદુ રૂપ આપી શકીએ નવ અને છ બંનેને ત્રણ થી ડિવાઈડ કરી શકાય તો આપણે તે બંનેને ને થી ડિવાઈડ કરીએ અને આ અપૂર્ણાંક એટલે બે મળે અને નવ ને ત્રણ થી ડિવાઈડ કરતા આપણને ત્રણ મળે તો આ બે ત્રતિયાંશ ટુ બાય થ્રી છે જ્યારે આપણે માઇનસ ટુ બાય થ્રી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ તો આ બંને સમાન નથી આ પદાવલી એ માઇનસ ટુ બાય થ્રી ને સમાન નથી માટે અહીં હું ના લખીશ હવે આપણે આ ગ્રીન એક્સપ્રેશન તરફ જઈએ આપણી પાસે માઇનસ વન બાય સિક્સ પ્લસ માઇનસ વન હાફ છે આપણે આ માઇનસ ને આખા વન બાય સિક્સ ની આગળ અને આ માઇનસ ને આખા વન હાફ ની આગળ જોઈ શકીએ તો આ માઇનસ વન બાય સિક્સ થશે પ્લસ માઇનસ વન હાફ માઇનસ વન હાફ એ માઇનસ વન ડિવાઈડેડ બાય ટુ બરાબર આ વિચારવાની તે એક રીત છે અને આ કરવાનું કારણ કે આપણે અંશમાં કિંમતોને રૂપ આપી શકીએ જ્યારે આપણે બે અપૂર્ણાંકોને એડ કરીએ ત્યારે તેની પાસે સમાન છેદ ડિનોમિનેટર હોવો જોઈએ તો હવે આ છ એ બે નો ગુણક છે તો આપણે પહેલા અપૂર્ણાંકને તે જ પ્રમાણે રહેવા દઈએ તો અને માઇનસ વન બાય સિક્સ લખીએ અને આ બીજા અપૂર્ણાંકને કંઈક ઓવર સિક્સ તરીકે લખીએ હવે બેથી થી પર જવા માટે મલ્ટીપ્લાય કરવું પડે તો આપણે મલ્ટીપ્લાય કરીએ માઇનસ વન ઇન્ટુ થ્રી એ માઇનસ થ્રી થશે તો આપણે માઇનસ વન બાય ને માઇનસ થ્રી બાય માં એડ કરીએ તો આપણી પાસે માઇનસ વન પ્લસ માઇનસ થ્રી બાય સિક્સ એટલે કે માઇનસ ફોર બાય સિક્સ બચશે જોઈએ કે આપણે સાદુ રૂપ આપી શકીએ કે નહીં ચાર અને છ એ બંનેને બે થી ડિવાઇડ કરી શકાય તો આપણે આ બંનેને ને બે થી ડિવાઇડ કરીએ આ પ્રમાણે અંશમાં માઇનસ ફોર બાય ટુ એટલે કે માઇનસ ટુ થશે અને છેદમાં સિક્સ ડિવાઇડેડ બાય ટુ એટલે કે થ્રી થશે તો આ માઇનસ ટુ બાય થ્રી જે કિંમત આપણે અહી મેળવવા માંગીએ છીએ આપણી પાસે માઇનસ વન બાય થ્રી ઇન્ટુ માઇનસ ટુ છે માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પોઝિટિવ થાય તો તે આપણને ટુ ઇન્ટુ વન બાય થ્રી આપશે તો તે બરાબર વન બાય થ્રી ઇન્ટુ ટુ થશે આ વિચારવાની ઘણી રીતો છે જો તમે ટુ ને વન બાય થ્રી સાથે મલ્ટીપ્લાય કરો તો તમને ટુ બાય થ્રી મળશે અને આને વિચારવાની બીજી રીત કે આ બરાબર વન બાય થ્રી ઇન્ટુ ટુ બાય વન થશે આપણે બે ને અપૂર્ણાંક તરીકે દર્શાવ્યું જયારે આપણે બે અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ ત્યારે આપણે સૌ પ્રથમ અંશ ન્યુમેટર ને મલ્ટીપ્લાય કરી શકીએ તો તે ટુ ઇન્ટુ વન બરાબર બે અને પછી તેમના થ્રી ઇન્ટુ વન બરાબર થ્રી થશે તો ગમે તે રીતે જુઓ પણ તમને અહીં પોઝિટિવ ટુ બાય થ્રી મળશે નેગેટિવ ઇન્ટુ નેગેટિવ એ પોઝિટિવ થશે તો આપણને અહીં માઇનસ ટુ બાય નહીં પરંતુ પ્લસ ટુ બાય થ્રી મળે છે એટલે કે આ માઇનસ ટુ બાય થ્રી ને બરાબર નથી તો આપણે આ પણ ના લખીએ હવે આપણે આ જોઈએ માઇનસ વન બાય થ્રીડ બાય વન બાય ટુ તમે અપૂર્ણાંકનો ભાગાકાર કરો ત્યારે તમે તેને મને અહી કલર બદલવા દો આ ટુ છે અને આ વન છે તો તે બરાબર માઇનસ વન બાય થ્રી અને આપણે આ વન હાફ નો રાશિ એટલે કે એક નો વ્યસ્ત લઈ શકીએ તો તે બરાબર માઇનસ વન ડિવાઈડ બાય થ્રી તરીકે લખી શકીએ તો આપણી પાસે અંશમાં ન્યુમેરેટરમાં માઇનસ વન ઇન્ટુ ટુ જ્યારે તમે બે અપૂર્ણાંકનો ગુણાકાર કરો ત્યારે ન્યુમેરેટર મેળવવા આપણે બે ન્યુમેટરનું મલ્ટિપ્લિકેશન કરીએ અને છેદમાં ડિનોમિનેટરમાં થ્રી ઇન્ટુ વન થશે તમારે આ બધા જ સ્ટેપ્સ કરવાની જરૂર નથી પરંતુ હું લખું છું કારણ કે તમે સમજી શકો તો અહીં માઇનસ વન ઇન્ટુ ટુ એટલે કે માઇનસ ટુ અને થ્રી ઇન્ટુ વન એટલે કે થ્રી થશે તો આ માઇનસ ટુ બાય થ્રી બરાબર થશે અને આ બરાબર છે એટલે આપણે અહીં હ લખી